નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, મારી યુટ્યુબ ચેનલ વિદ્યાદીપમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આજના વિડીયોની અંદર આપણે ધોરણ 9 વિષય છે હિન્દી, તેમાં દ્વિતીય સત્રમાં પાઠ 21 આ પાઠનું નામ છે ક્રાંતિકારી શેખર કા બચપન. આ પાઠના સ્વાધ્યાયનું સંપૂર્ણ સોલ્યુશન આજે આપણે આ વિડીયોની અંદર મેળવીશું. વિદ્યાર્થી મિત્રો, જો તમે મારી ચેનલમાં નવા હોય તો મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરો, વિડીયો લાઇક કરો, શેર કરો અને બેલ નોટિફિકેશન આઇકોન ઓન કરો, જેથી આગળના દરેક નવા વિડીયોની નોટિફિકેશન તમારા મોબાઈલની સ્ક્રીન પર મળી શકે. તો ચાલો વિદ્યાર્થી મિત્રો શરૂ કરીએ. ધોરણ 9 વિષય છે હિન્દી, તેમાં દ્વિતીય સત્રમાં પાઠ 21. આ પાઠનું નામ છે ક્રાંતિકારી શેખર કા બચપન, સ્વાધ્યાય. તેમાં પહેલો પ્રશ્ન, નિમ્નલિખિત પ્રશ્નો કે એક એક વાક્ય મેં ઉત્તર લખીએ. પહેલો પ્રશ્ન છે, શેખરને બહાર ઘૂમને મિલને જાના ક્યો છોડ દિયા? જવાબ, શેખરને બહાર ઘૂમને મિલના જાના છોડ દિયા ક્યોંકિ પહેરને કે લિયે દેશી કપડે ઉસકે પાસ પર્યાપ્ત નહીં થે. ત્યાર પછી બીજો પ્રશ્ન, શેખર કે મસ્તિષ્ક મેં કેસી પુકાર પહોંચતી થી? જવાબ, શેખર કે મસ્તિષ્ક મેં એક નાટક કા લેખક હોને કી પુકાર પહોંચતી થી. ત્રીજો પ્રશ્ન, શેખરને આગ કેસે જલાઈ? જવાબ, શેખરને ઘર કી દિયો સે મિટ્ટી કા તેલ લેકર ઉસસે આગ જલાઈ. ચોથો પ્રશ્ન, શેખર ગલા ખોલ કર ક્યા ગાને લગા? જવાબ, શેખર ગલા ખોલ કર ગાને લગા ગાંધીજી કા બોલ બાલા દુશ્મન કા મુંહ હો કાલા. પાંચમો પ્રશ્ન, અંગ્રેજી બાલકને જવાબ મેં ક્યા કહા? અંગ્રેજી બાલકને શેખર કો ચૂપ દેખકર અપના નામ બતાયા ઓર પૂછા ક્યા તુમ સ્કૂલ મેં પઢતે હો. ત્યાર પછી પ્રશ્ન નંબર 2, દો તીન વાક્યો મેં ઉત્તર દીજીએ. પહેલો પ્રશ્ન, ઘર કે સદસ્ય બહાર ગયે તબ શેખરને ક્યા કિયા? જવાબ, ઘર કે સદસ્ય બહાર ગયે તબ શેખરને ઘર કે સભી કમરો મેં સે વિદેશી કપડે લેકર નીચે એક ખુલી જગહ મેં એકઠે કિયે. ઉનકે ઢેર પર મિટ્ટી કા તેલ ડાલા ઓર આગ લગા દી. બીજો પ્રશ્ન, શેખર કે નાટક કા વિષય ક્યા થા? જવાબ, શેખર કે મન મેં એક સ્વાધીન લોકતંત્ર ભારત કી છબી બસી થી, જિસકે રાષ્ટ્રપતિ મહાત્મા ગાંધી થે, ઉસમે કતાઈ બુનાઈ જૈસી ગાંધીજી કી પ્રવૃત્તિયા ઓર અસહયોગ આંદોલન કા સમાવેશ થા. શેખર કા યહ સ્વપ્ન હી ઉસકે નાટક કી હલચલ મેં ભી સમાવિષ્ટ થા. ત્યાર પછી ત્રીજો પ્રશ્ન, અંગ્રેજી બાલક કે પ્રશ્ન કા ઉત્તર શેખરને ક્યો નહીં દિયા? જવાબ, અંગ્રેજી બાલક કે સ્વર મેં અહંકાર થા, વહ અપને અંગ્રેજી જ્ઞાન કા પરિચય દેના ચાહતા થા. શેખર કો ઉસકા પ્રશ્ન બુરા ઓર અપમાનજનક ભી લગા, ઇસીલીએ ઉસને અંગ્રેજી બાલક કે પ્રશ્ન કા ઉત્તર નહીં દિયા. ચોથો પ્રશ્ન, પિતાને રુદ્વ સ્વર મેં શેખર કો ક્યા કહા? શેખરને અંગ્રેજી બાલક કે કિસી ભી પ્રશ્ન કા ઉત્તર નહીં દિયા. પિતા નહીં ચાહતે થી કે વહ બાલક શેખર કો અંગ્રેજી સે અનભિજ્ઞ સમજે, ઇસીલીએ ઉન્હોને રુદ્વ સ્વર મેં શેખર સે કહા ઉત્તર ક્યો નહીં દિયા, ક્યા તુમારા મુંહ તૂટ ગયા હે. પાંચમો પ્રશ્ન, શેખર ઉત્તર ન દેને મેં કેસે બચ ગયા? જવાબ, શેખર અંગ્રેજી બાલક કે પ્રશ્નો કે ઉત્તર મેં એકદમ ચૂપ રહા થા, પિતા ઇસ બારે મેં શેખર સે ઉસકે ચૂપ રહેને કા કારણ જાનના ચાહતે થે, કિંતુ તભી ટ્રેન આ ગઈ ઓર શેખર ઉત્તર દેને સે બચ ગયા. છઠ્ઠો પ્રશ્ન, ઘર આકર પિતાને માસે ક્યા કહા ક્યો? બાકીપુર સ્ટેશન પર શેખરને બાલક કે અંગ્રેજી પ્રશ્નો કે ઉત્તર ન દેકર ચુપીસી સાધલી થી, ઇસે પિતા કો ક્રોધ સે ક્રોધ કે સાથ દુઃખ ભી હુઆ થા. ઘર આકર ઉન્હોને શેખર કી માસે કહા હમારે લડકે બુદ્ધ હે, કિસી કે સામને ઉનકા મુંહ હી નહીં ખુલતા. ત્યાર પછી પ્રશ્ન નંબર 3, સવિસ્તાર ઉત્તર લિખીએ. પહેલો પ્રશ્ન, શેખર કે મન મેં વિદેશી માત્ર કે પ્રતિ ધૃણા ક્યો હો ગઈ થી? જવાબ, મહાત્મા ગાંધીને દેશ મેં અસહયોગ આંદોલન શરૂ કિયા થા, ચારો તરફ સ્વદેશી કી હવા બહેને લગી થી, શેખર કે મન પર ઇસકા ગહરા પ્રભાવ પડા થા, વહ ગાંધીજી કે પ્રતિ અપાર શ્રદ્ધા રખતા થા, ગાંધીજી સ્વદેશી વસ્તુઓ કે ઉપયોગ કા આગ્રહ કરતે થે, વિદેશી વસ્તુઓ દેશ કી પરાધીનતા કી પ્રતીક બન ગઈ થી, ઇસીલીએ શેખર કે મન મેં ભી વિદેશી માત્ર કે પ્રતિ ધૃણા હો ગઈ થી. ત્યાર પછી બીજો પ્રશ્ન, શેખર કે ઘર મેં
અંગ્રેજી ભાષા કે પ્રતિ ગહરા પ્રભાવ થા એસા હમ કૈસે કહ સકતે હૈ. જવાબ, શેખર કે પિતા ઓર ભાઈ ઘર મેં અંગ્રેજી મેં બાત કરતે થે. પિતા શેખર કો ભી ભાઈઓ કે સાથ અંગ્રેજી મેં બાત કરને કે લીએ પ્રોત્સાહિત કરતે થે. શેખર ભી શૈશવ સે અંગ્રેજી બોલતા થા. શેખર કી પહેલી આયા ઈસાઈ થી ઓર અંગ્રેજી બોલતી થી. ઉસકા પહેલા ગુરુ ભી એક અમેરિકન મિશનરી થે જો દિનભર અંગ્રેજી બોલતા થા. શેખર કો એસા લગતા થા જૈસે અંગ્રેજી ઉસકે પરિવાર કી માતૃભાષા હો. પરિવાર મેં અંગ્રેજી કા એસા ચલન દેખકર હમ કહ સકતે હૈ કી શેખર કે ઘર મેં અંગ્રેજી ભાષા કા ગહરા પ્રભાવ થા. ત્યાર પછી ત્રીજો પ્રશ્ન, શેખર કા ચરિત્ર ચિત્રણ કીજીએ. શેખર એક કોમલ મન કા કિશોર હૈ. ગાંધીજી કે અસહયોગ આંદોલન કા ઉસ પર ગહરા પ્રભાવ પડા થા. સ્વદેશી કી હવા મેં પ્રેરિત હોકર ઉસે વિદેશી માત્ર સે ઘૃણા હો જાતી હૈ. વહ અપને ઘર કે વિદેશી વસ્ત્રો કો ખુશી ખુશી જલા દેતા હૈ. વહ અંગ્રેજી માધ્યમ કા વિદ્યાર્થી હૈ પર અંગ્રેજી કો વિદેશી ભાષા માનકર ઉસે નફરત કરતા હૈ ઓર હિન્દી પઢને મેં રુચિ લેતા હૈ. વહ અંગ્રેજી બાલક કે અંગ્રેજી મેં પૂછે ગયે પ્રશ્નો કા ઉત્તર નહીં દેતા. પિતા દ્વારા બુદ્ધ કહલાના સ્વીકાર કરતા હૈ પર અંગ્રેજી બોલના ઉસે સ્વીકાર નહીં. ઇસ પ્રકાર શેખર ગાંધી યુગ કા એક પ્રિય બાલ પાત્ર હૈ. ત્યાર પછી ચોથો પ્રશ્ન, શેખરને નાટક લેખના કબ આરંભ કિયા ક્યો. શેખર અસહયોગ ઓર સ્વદેશી આંદોલનો સે અત્યંત પ્રભાવિત ભી ઉસે વિદેશી માત્રા સે ધૃણા હો ગઈ થી. અંગ્રેજી ભાષા સે ભી વ બેહદ ધૃણા કરને લગા થા. પરિવાર કે નિયંત્રણ કે કારણ વ સક્રિય રૂપ સે કિસી આંદોલન મેં ભાગ નહીં લે શકતા થા. એસી સ્થિતિ મેં ઉસને નાટક લેખના આરંભ કિયા. શેખર કો ગાંધીજી કે પ્રતિ અપની અપાર શ્રદ્ધા વ્યક્ત કરની થી. સાથ હી ઉસે અપને હિન્દી જ્ઞાન કો ભી પ્રભાવિત કરના થા. ઇસીલીએ અપની ભાવનાઓ કો પ્રકટ કરને કે લીએ શેખરને નાટક લિખના આરંભ કિયા. ત્યાર પછી પ્રશ્ન નંબર ચાર, વિલોમ શબ્દ લિખીએ. સહયોગ તો તેનો વિરોધી શબ્દ થશે અહયોગ. અસહયોગ તેવી જ રીતે વિદેશી સ્વદેશી બહાર ભીતર દુશ્મન દોસ્ત અંકુશ નિરંકુશતા. ત્યાર પછી પ્રશ્ન નંબર પાંચ, સમાનાર્થી શબ્દ લિખીએ. અનુમતિ તો તેનો સમાન શબ્દ થશે આજ્ઞા. કષ્ટ તકલીફ નિરંતર લગાતાર આઝાદ સ્વતંત્ર. ત્યાર પછી પ્રશ્ન નંબર છ, મુહાવરે કા અર્થ દેખકર વાક્ય મેં પ્રયોગ કીજીએ. મોહ કાલા હોના તો તેનો અર્થ થશે બદનામ હોના. વાક્ય, બુરે કર્મ કરોગે તો મોહ કાલા હોગા હી. વિદ્યાર્થી મિત્રો, અહીં આપણે ધોરણ 9 વિષય છે હિન્દી તેમાં પાઠ 21 તેમના સ્વાધ્યાયનું સંપૂર્ણ સોલ્યુશન પૂરું કરીએ છીએ. આગળના કાવ્યના સ્વાધ્યાયનું સંપૂર્ણ સોલ્યુશન મેળવવા માટે મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરો. વિદ્યાર્થી મિત્રો, ફરી મળીશું કાવ્ય 22 ની અંદર. ત્યાં સુધી આવજો.